ભુજમાં ફાયર વિભાગ ફાયર સેફટીને લઈ એક્શન મોડમાં આવી ગયું છે। હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો ન હોય તેવી બિલ્ડિંગને સીલ કરવાના આદેશ મળ્યા બાદ ભુજ ફાયર વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। નોટિસ આપ્યા બાદ પણ જે બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા ન હતા તેવી હાઈરાઈઝ બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં ફાયર સેફટીની સુવિધાને લઈ 10 બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે। ભુજ શહેરમાં કુલ 105 હાઈરાઈઝ બિલ્ડિંગ છે, જેમાંથી માત્ર 14 બિલ્ડિંગ જ ફાયર સેફટીના સાધનોથી સજ્જ છે। અગાઉ રાજકોટની તમામ બિલ્ડિંગને ફાયર સેફટીને લઈ નોટિસ આપવામાં આવી હતી। રાજકોટ રિજિયોનલ ઓફિસે અહેવાલ મોકલ્યા બાદ બિલ્ડિંગ સીલ કરવાના આદેશ મળ્યા હતા, જેને લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તપાસમાં જે પણ બિલ્ડિંગમાં ફાયર સેફટી જોવા નથી મળતી તે બિલ્ડિંગને ભુજ ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી રહી છે। એની અંદર 105 બિલ્ડિંગો હાઈરાઈઝ બિલ્ડિંગની કેટેગરીમાં લેવામાં આવી હતી જે તે વખતે। એની અંદર ફાયર સિસ્ટમ ફરજિયાત લગાવવાની થાય છે કે જે અનુસંધાને અમે એ લોકોને 5-6 વાર નોટિસો પણ આપેલી છે કે જેથી જેની અંદર ફાયર સેફટીના સાધનો મૂકી શકાય। તો એ અનુસંધાને હજી સુધી આ લોકોએ કોઈ જાતની કાર્યવાહી કરેલ નથી અને અમે અત્યારે હાલે બિલ્ડિંગો સીલ કરવાનો અમને ઓર્ડર રાખ્યો, લેખિત ઓર્ડર પણ આવ્યો હતો કે જેટલી બિલ્ડિંગોની અંદર ફાયર સેફટીના સાધનો નથી એવી બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી ચાલુ કરો। હાલે કુલ છે ને 10 બિલ્ડિંગોને અત્યાર સુધી 9 તારીખથી અત્યાર સુધી 10 બિલ્ડિંગોને સીલ મારવામાં આવી છે, જે અનુસંધાને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે જેથી આ બિલ્ડિંગો જેટલી છે એની અંદર ફાયર સિસ્ટમ લાગે।